राजकोट જિલ્લાના ધોરાજી તાલુકાના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી ચાલતી ભૂલકા ગરબીમાં 1300 થી પણ વધુ ભૂલકાઓ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરી રહ્યા છે। ખરાવાડ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી અવિરત ભૂલકા ગરબીનું આયોજન બજરંગ ખાડિયા ગ્રુપ દ્વારા અને સીસી અંટારા તથા દાતાઓના સહયોગથી અને તેમના કાર્યકર્તાઓના આગેવાનો અર્થાત મહેનતથી કરવામાં આવી રહ્યું છે। एक साथ 1300 भूलकाओ ट्रेडिशनल ड्रेस पहेरी माताजी ने आराधना करी धन्यता अनुभवी रहा है। आ भूलका गरबी की विशेषता ए छे के बजरंग ग्रुप खाड़िया द्वारा आ गरबी में कोई जात नो ज्ञातिवाद के धर्मवाद छे नहीं। अहीं हिंदू होय के मुस्लिम धर्मना बद्धा भूलकाओ एकता नु प्रतीक समान भव्य आयोजन करवामां आव्युं छे। आज रोज अहीं अवनवी लाइट डेकोरेशन सीसीटीवी थी सज्ज आ भूलका गरबी नु आयोजन थाय छे ने 1300 થી પણ વધારે ભૂલકાઓ રોજે રોજ અવનવી લાહણીઓનું પણ વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ ભૂલકા ગરબીમાં નિશુલ્ક ભૂલકાઓને રમાડવામાં આવતા આ ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે, જેને લઈ આજુબાજુના વિસ્તારમાંથી લોકો અહીં આ ભૂલકા બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકા ગરબી જોવા માટે આવતા હોવાનું જોવા મળી રહ્યું છે। મારું નામ અંટાળા જેયા છે। હું અહીંયા છેલ્લા 7 વર્ષથી ગરબા રમવા આવું છું। અહીંયા કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ વગર બધા ગરબા રમે છે। અહીંયા દરરોજ અવનવી લાણીઓ પણ મળે છે। અહીંયા હિન્દુ મુસ્લિમ બધી જ્ઞાતિના બધા જ અહીંયા રમવા આવે છે। અહીંયા ભૂલકા ગરબીમાં ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે। ખાડિયા ધોરાજીના પ્રમુખ તરીકે મારું નામ શિષ્ય અંતારા સેવા આપું છું। છેલ્લા 21 વર્ષથી અમે આ ભૂલકા ગરબીની શરૂઆત કરી છે। ગરબીની ભૂલકા ગરબીની અંદર આ વર્ષે 1300ની સંખ્યામાં 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની બાળાઓ માતાજીની આરાધના કરે, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર પણ અહીં બાળાઓ માં ભગવતીની આરાધના કરે છે। મુસ્લિમ બાળાઓ પણ 25-30ની સંખ્યામાં દર વર્ષે ઘણા વર્ષોથી અહીંયા માં ભગવતીના નવલા નોરતામાં રમવા આવે છે। અહીં અમને દાતાઓ તરફથી, વિસ્તારના આગેવાનો તરફથી, તમામ તંત્રો તરફથી અને પત્રકાર મિત્રો સહિત બધાનો ખૂબ ખૂબ અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।